हेलो विद्यार्थी मित्रों, धोरण सात विज्ञान पाठ चार उष्मा एम आप थोड़ू जोतू हमें थोड़ा आग जुए तो आपने खबर है कि क्लिनिकल थर्मोमीटर 35 सेल्सियस थी 42 सेल्सियस सुधीनों तापमान मापी सके के छे जे मानसना शरीरना तापमान माटे वपराय छे। क्लिनिकल थर्मोमीटर ए मानव शरीरनुं सामान्य तापमान 37.5 सेल्सियस होय छे। एनी पहला क्लिनिकल थर्मोमीटर में मर्क्यूरी भरेला बल्बनी नजीक खाँच होय छे ते पारना स्तरने नीचे उतरी जतुं अटकावे छे। मानव शरीरनुं तापमान 37.5 सेल्सियस होय छे। तापमान तेना एकम साथे ज दर्शावाय छे। क्लिनिकल थर्मोमीटरनी रचना मात्र मानव शरीरना तापमानना मापन माटे ज करेली छे। सामान्य रीते मानव शरीरनुं तापमान 35 सेल्सियसथी नीचे के 42 सेल्सियसथी ऊपर जतुं नथी। माटे क्लिनिकल थर्मोमीटरनो मापक्रम 35-42 सेल्सियस होय छे के जे मानव शरीरना तापमानने ध्यानमां राखीने ज बनावेलू होय छे। बराबर। आगळ मानव शरीर सिवायना पदार्थोना तापमान माटे बीजा थर्मोमीटर्स बनावामां आवेला छे। आमानुं एक थर्मोमीटर लेबोरेटरी थर्मोमीटर तरीके ओळखाय छे के जे मानव शरीर सिवायनो जे तापमान होय छे એ જે થર્મોમીટર વપરાય છે એને લેબોરેટરી થર્મોમીટર કહેવામાં આવે છે। લેબોરેટરી થર્મોમીટર વડે સામાન્ય રીતે -10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે જેને તે થર્મોમીટરની રેન્જ કહેવાય છે। હવામાન સમાચારમાં આગળના દિવસનું મહત્તમ તથા લઘુત્તમ તાપમાન દર્શાવવામાં આવે છે। તે માપવા માટે વપરાતા થર્મોમીટરને મહત્તમ લઘુત્તમ થર્મોમીટર કહે છે। અહીંયા જુદા જુદા પ્રકારના થર્મોમીટર વિશે આપેલું છે કે માનવ શરીર માટે કયું છે એ સિવાયના છે, પછી હવામાન ખાતા માટે જે છે એ કયું છે, એમાં જુદા જુદા પ્રકારના થર્મોમીટરની માહિતી અહીંયા આપેલી છે। પછી મર્ક્યુરી ઝેરી પદાર્થ છે, જ્યારે થર્મોમીટર તૂટી જાય ત્યારે મર્ક્યુરીનો નિકાલ કરવો મુશ્કેલ છે। આપણને ખબર છે કે થર્મોમીટરની અંદર મર્ક્યુરી આવેલું હોય છે એટલે કે પારો, તો એક ઝેરી પદાર્થ છે અને જ્યારે એ તૂટી જાય ત્યારે એનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ છે। આ કારણે અત્યારે ડિજિટલ થર્મોમીટરનો વપરાશ વધ્યો છે, કારણ કે તેમાં મર્ક્યુરી વપરાતું નથી। ડિજિટલ થર્મોમીટરમાં મર્ક્યુરી વપરાતું નથી। ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ થાય છે। ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ ઉષ્માનું વહન થાય છે। ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે કે ગરમ છેડાથી ઠંડા છેડા તરફ જવાની પ્રક્રિયા એ ઉષ્મા વહન કહે છે। ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે। જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે તેમને ઉષ્માના સુવાહકો પદાર્થો કહે છે। ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ વગેરે આ જે પદાર્થો છે એ ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે એટલે એને ઉષ્માના સુવાહક કહેવાય છે। બરાબર। જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેમને ઉષ્માના મંદ વાહક કહે છે। ઉદાહરણ તરીકે લાકડું, પ્લાસ્ટિક વગેરે। પ્રવાહી તથા વાયુમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્માનયનની પ્રક્રિયા દ્વારા થાય છે। પ્રવાહી વગેરેમાં ઉષ્માનયનની પ્રક્રિયા દ્વારા એનું પ્રસરણ થાય છે। બરાબર। આ વિડીયો આટલા સુધી રાખું છું। નેક્સ્ટ પાર્ટ જે છે આગળનો પાર્ટ એ આવતા વિડીયોમાં સમજાવીશ। ઓકે, થેન્ક યુ।